यात्राधाम अंबाजी, शक्तिपीठ अंबाजी, सुप्रसिद्ध ગુજરાતનું યાત્રાધામ એટલે અંબાજી. અંબાજી મંદિર આવ્યું છે હવે વિવાદમાં. મોહનથાળ અને ચીકીના પ્રસાદના મામલે આવ્યું છે વિવાદમાં. અંબાજી મંદિરના મોહનથાળ વિવાદનું સત્ય. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનું કામ વર્ષે અંદાજિત 25 કરોડ રૂપિયા જેટલાનું છે. હવે મૂળ વાત એમ છે કે છેલ્લા 6 મહિનાથી અંબાજી મંદિરમાં ચીકીને વિના ટેન્ડરે બેકડોર એન્ટ્રી આપવામાં આવી, જે અંગે જનસેતુ દૈનિકમાં રમણકાકાએ વાંધો પણ ઉઠાવ્યો. 6 મહિના સુધી આનંદ પટેલ દ્વારા તનતોડ મહેનત કરવા છતાં ચીકીના વેચાણમાં 10-12% સુધીનો વધારો થયો, પરંતુ લોકોની પહેલી પસંદ તો માતાજીનો મૂળ પ્રસાદ મોહનથાળ જ રહ્યો. ચીકીનું વેચાણ વધારવા માટે ચીકીની પાવતી અને પેકેટ બંને એક જ બારી ઉપરથી મળે તેવી સરળતા કરવામાં આવી, અને મોહનથાળ માટે એક કાઉન્ટર પરથી પાવતી અને બીજા કાઉન્ટર પરથી પ્રસાદ લેવા જવું એવી વ્યવસ્થા રાખવામાં આવી. એ સિવાય ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ચીકીના કાઉન્ટરો સૌથી પહેલાં રાખવામાં આવ્યા અને મોહનથાળનો પ્રસાદ એની પાછળની બાજુ ગોઠવવામાં આવ્યો, અને મોહનથાળના મેઇન કાઉન્ટરો સમગ્ર ભાદરવી મેળા દરમિયાન બંધ રાખવામાં આવ્યા. છતાં પણ ચીકીના વેચાણમાં વધારો ન થયો. તાજેતરમાં યોજાયેલ ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન ગબ્બર ખાતે માત્ર ચીકીના જ કાઉન્ટર રાખવામાં આવ્યા હતા. યાત્રિકોને મોહનથાળ મળે તેવી કોઈ વ્યવસ્થા ગબ્બર ખાતે રાખવામાં આવેલી નહીં. 8-8 લાખ ગતકડા કરવા છતાં ચીકીના વેચાણમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નહીં. આથી છેલ્લે શસ્ત્ર તરીકે મોહનથાળ પ્રસાદને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો, જેથી ચીકી એકલી હોય યાત્રિકોને ના છૂટકે પણ પ્રસાદ તરીકે ચીકી જ લેવી પડે, એમ કરતાં ચીકીના વેચાણમાં વધારો થાય. અને પછી જેના ઇશારે સમગ્ર ચીકીનો કાંડ કરવામાં આવી રહ્યો છે તેમના ઇશારે આ ચીકીનો સમગ્ર કામ બનાસ ડેરીમાં ખસેડી દેવામાં આવે. પરંતુ જાગૃત નાગરિકો, સજાગ પત્રકાર મીડિયા અને ધર્મપ્રેમી સંસ્થાઓની સાથે તેમનો આ બદ ઇરાદો પાર ન પાડવા દીધો, અને હવે ના છૂટકે કલેક્ટરે મોહનથાળ પ્રસાદ ફરીથી ચાલુ કરીશું તેવું નિવેદન આપવું પડ્યું. જેના ઇશારે સમગ્ર ખેલ ખેલાયો તેઓને આ મંજૂર નથી. આથી તેઓએ બીજી ચાલ રમી. જ્યાં સુધી બનાસ ડેરીમાં મોહનથાળ પ્રસાદ બનાવવાનું સ્ટ્રક્ચર ઊભું ન થાય ત્યાં સુધી એનકેન પ્રકારે આ વિવાદને લંબાવવામાં આવી રહ્યો છે. અને પછી જેમ ચીકીનું કામ બનાસ ડેરીને સોંપી દેવાનું ષડયંત્ર હતું, તેના બદલે હવે મોહનથાળનું સમગ્ર કામ બનાસ ડેરીને સોંપી દેવામાં આવે તો નવાય નહીં. જોકે આવો આક્ષેપ મનગણત રીતે કરવામાં આવ્યો કે હકીકતમાં, તે હવે જોવાનું રહ્યું. તે આવનાર સમય બતાવશે કે હકીકતમાં ખરેખર ખેલ ક્યાં ખેલાઈ રહ્યો છે. માં અંબેના ચાચર ચોકમાંથી માં અંબેના શિખરની સાક્ષીએ જે ભારતીય જનતા પાર્ટી સાથે હું વર્ષોથી જોડાયેલો હતો, એ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી અને સક્રિય સદસ્ય પદેથી, એ ઉપરાંત અંબાજી ભાજપમાં મારી જવાબદારી છે એવું પ્રમુખની, એ તમામ મુદ્દાઓ ઉપરથી હું રાજીનામું આપું છું. ભારતીય જનતા પાર્ટીની સેવા કરતાં કરતાં આજે આ 8 દિવસ થઈ ગયા મોહનથાળ બંધ થયે, પરંતુ કોઈપણ અધિકારી કે પદાધિકારી કે કોઈપણ જાતનું નિવેદન ના આપતા અથવા કોઈપણ જાતની સક્રિયતા ના બતાવતા મારી ખૂબ લાગણી દુભાયેલી છે. માં અંબાના લાખો કરોડો ભક્તોની જે શ્રદ્ધાને લોકોએ આ છેતરવાનું કામ કરેલું છે એનાથી હું ખૂબ આહત છું, અને માતાજીના ચોકમાં હું ભારતીય જનતા પાર્ટીના તમામ પદોમાંથી રાજીનામું આપું છું.